नमस्ते बाळको, आजनो आपणो विषय छे कलरव। पाठ आठ, पाठनुं नाम छे मोटो मोटो थईश। तो आ पाठમાં મોટા થઈને શું બનીશ તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। પહેલું ચિત્ર છે ફુગાવાળો। ફુગાવાળો શું કરે? ફુગ્ગાઓ વેચે છે। ત્યારબાદ ગોવાર। ગોવાર શું કરે? ગાયોને ચરાવે છે। ત્યારબાદ સુથાર। તો સુથાર શું કરે? લાકડાની વસ્તુઓ બનાવે, ટેબલ, બેન્ચીસ, આ બધી જે લાકડાની વસ્તુઓ છે તે સુથાર બનાવે। ત્યારબાદ લુહાર। લુહાર લોખંડની વસ્તુઓ બનાવે છે, દાંતડું, કુવાડી, આવી જે લોખંડની વસ્તુ છે તે લુહાર બનાવે। ત્યારબાદ ડ્રાઈવર। તો ડ્રાઈવર શું કરે? ગાડી ચલાવે છે। તો મોટો થઈને હું શું બનીશ તેના વિશે આ પાઠમાં આપણે શીખીશું। ત્યારબાદ પાયલટ। પાયલટ શું કરે? આકાશમાં વિમાન ઉડાવે છે। ત્યારબાદ છે ડૉક્ટરનું ચિત્ર। તો આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણે દવાખાને જઈએ છીએ અને દવા કોણ આપણને આપે છે? ડૉક્ટર। ત્યારબાદ છે દરજીનું ચિત્ર। જુઓ બાળકો, અહીં કપડાં સીવવાનું મશીનનું ચિત્ર પણ આપેલું છે। તો આપણે જ્યારે કપડાં સીવડાવવાના હોય તો એ કપડાં કોણ સીવી આપે? દરજી। ત્યારબાદ છે કુંભાર। અહીં ચાકડો આપેલો છે, જુઓ ચિત્રમાં, એ ચાકડા ઉપર કુંભાર માટીની વસ્તુઓ બનાવે છે। માટલું, કોળિયા, આવી જે માટીની વસ્તુઓ બનાવવાનું હોય તે કુંભાર બનાવે છે। ત્યારબાદ છે શેનું ચિત્ર છે? કડિયો। કડિયો શું કરે? ઘર, મકાન, આ બધી મકાન ચણે છે, ઘર બનાવે છે, મકાન ચણે છે, કડિયો આ કામ કરે છે। ત્યારબાદ છે મોચીનું ચિત્ર। તો મોચી શું કરે છે? આપણા ચંપલ સીવે છે। ત્યારબાદ છે વાળન। વાળન શું કરે? આપણા વાળ કટિંગ કરે છે। તો અહીં આ પાઠમાં મોટો મોટો થઈશ તેમાં હું મોટો થઈને શું બનીશ? ડૉક્ટર બનીશ, પાયલટ બનીશ, દરજી બનીશ, કડિયો બનીશ કે પછી શું બનીશ તેના વિશે આપણે શીખવાનું છે। તો અહીં આપણે આ બધા કાર્યો કરો છે, ફુગ્ગાવાળો, ગોવાળ, કડિયો, સુથાર, પછી લુહાર, કુંભાર, પાયલટ, ડૉક્ટર, દરજી, મોચી, તો આ બધા આપણા કાર્યો કરો છે। તો મોટો થઈને હું શું બનીશ? પ્રશ્ન એક, જવાબ આપો। પહેલો પ્રશ્ન છે ચંપલ બનાવે તેને શું કહેવાય? તો આપણે આગળ શીખી ગયા કે ચંપલ સીવે તેને શું કહેવાય? મોચી। ત્યારબાદ ઘર કોણ ચણે છે? ઘર કોણ ચણે? કડિયો। કરવટ કોણ ઓજાર છે? તો જે લાકડામાંથી વસ્તુ બનાવે છે સુથાર, ત્યારે કરવતનો ઉપયોગ કરે છે। કરવત વડે સુથાર લાકડામાંથી વસ્તુઓ બનાવે છે। તો કરવત કોણ ઓજાર છે? સુથારનો। ત્યારબાદ છે વાર કાપે તેને શું કહેવાય? તો વાર કાપે તેને શું કહેવાય? હજામ, વારણ। વાર કાપે તેને શું કહેવાય? વારણ। ત્યારબાદ વાહન ચલાવે તેને શું કહેવાય? તો વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય। ત્યારબાદ આકાશમાં વિમાન ઉડાડે, વિમાન કોણ ઉડાડે છે? તો આકાશમાં વિમાન પાયલટ ઉડાડે છે। ત્યારબાદ બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? તો આપણે બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ? ડૉક્ટર પાસે। ત્યારબાદ છે માટલા કોણ બનાવે છે? તો આપણે જોઈ ગયા માટીમાંથી માટલા કોણ બનાવે? કુંભાર। ત્યારબાદ છે તમારા પપ્પા શું કામ કરે છે? તો તમારા પપ્પા જે કામ કરતા હોય તે જવાબ તમારે અહીં લખવાનો છે। ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો ખેતરમાં અનાજ કોણ પકવે? ખેડૂત। ત્યારબાદ ગાયો ચરાવનારને શું કહેવાય? તો ગાયો ચરાવનારને શું કહેવાય? ગોવાર। કપડાં સીવડાવવા કોની પાસે જશો? આપણે જ્યારે કપડાં સીવડાવવાના હોય તો આપણે કોની પાસે જઈએ? દરજી પાસે। તો જવાબમાં આવશે દરજી। ત્યારબાદ પ્રશ્ન બે, ઓળખો અને રંગ પૂરો। અહીં ચિત્ર આપેલા છે અને નીચે મૂળાક્ષર આપેલા છે, તો તે મૂળાક્ષરને આ ચિત્રમાંથી ઓળખવાનો છે અને તેમાં આપણે રંગ પૂરવાના છે। તો પહેલું ચિત્ર છે ઝબલાનો જ, તો અહીં એક ઝબલું આપેલું છે, તેમાં મૂળાક્ષર ઝ લખેલો છે, તો તેને આપણે ઓળખવાનો છે અને તેમાં રંગ પૂરવાનો છે। ત્યારબાદ હ, હરનો હ, તો અહીં હરનું ચિત્ર છે અને તેમાંથી હ ઓળખીને હના હ મૂળાક્ષરમાં આપણે રંગ પૂરવાનો છે। ત્યારબાદ ઘરનો ઘ, ઘરનો ઘ, તો અહીં ઘરનું ચિત્ર છે, તેમાં આપણે ઘરનો ઘ ઓળખીને આ મૂળાક્ષરમાં ઘ, ઘ મૂળાક્ષરમાં ઓળખીને તેને રંગ પૂરવાનો છે। ત્યારબાદ અર, નળનો અર, તો અહીં નળના ચિત્રમાં અર મૂળાક્ષર આપેલો છે, તે અરને ઓળખીને તેમાં આપણે રંગ પૂરવાનો છે।
ત્યારબાદ અહીં ઉઓ, તો અહીં આ ગાગરમાં આપણે ઉને ઓળખવાનો છે અને તેને રંગ પૂરવાનો છે. ત્યારબાદ ઊ ઉનનો ઉ, તો આ ઉનનું ચિત્ર છે તેમાં ઉનનો ઉ લખેલો છે, તો તેને આપણે ઓળખવાનો છે અને તેમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ રમત, તો અહીં મૂળાક્ષર આપણે તેમાં આપણે રમત રમવાની છે. ત્યારબાદ ફેરવો, અહીં જ જબલાનો જ, ઘ ઘરનો ઘ અને હ હરનો હ, હરનો હ અને અર નનો અર, આ ચાર મૂળાક્ષરો છે. અને જુઓ બાળકો, અહીં તીર આપેલા છે તે પ્રમાણે તમારે આંગળી ફેરવવાની છે. ત્યારબાદ પ્રશ્ન પાંચ લખો, તો અહીં જે મૂળાક્ષર જે રીતે આપેલા છે તે રીતે તમારે લખતા શીખવાનું છે. નીચે જે ખાલી જગ્યા છે તેમાં પણ તમારે જાતે લખવાનું છે. આ પાનામાં પણ તમારે મૂળાક્ષર જોઈને લખવાનું છે. ત્યારબાદ સંભળો અને બોલો, હર ચલાવે ખેડૂત હર ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. હર ચલાવે છે કોણ? હર ચલાવે ખેડૂત, ખેતર ખેડીને અનાજ પકવે. ખેતરમાં હર હળ વડે ખેતર ખેડે છે અને અનાજ પકવે છે. ત્યાર અનાજ પકવે છે, ખેડૂત ખેતી કરે. ખેડૂત શું કરે? ખેતી કરે. કાતર રાખે કાસકી રાખે, વાળન વાર કાપે. કાતર અને કાસકી કોણ રાખે? વાળન. અને વાળન શું કરે? વાર કાપે. ત્યારબાદ દરજી જબલું બનાવે, ખમીજ સીવે બટન ટાંકે, દરજી સલવાર બનાવે. દરજી શું કરે? આપણા કપડાં સીવે છે. જબલું બનાવે છે, ખમીજ સીવે છે, બટન પણ આપણા શર્ટને એ ટાંકે છે અને સલવાર પણ બનાવે છે. ત્યારબાદ એરણ પર ઘા કરે, લુહાર ખીલા ગળે, લુહાર દાટડું ગળે, લુહાર કોડાળી ગળે. આપણે આગળ સમજૂતી મેળવી છે. લુહાર શું કરે? લોખંડની વસ્તુઓ બનાવે છે. લુહાર શું બનાવે? ખીલા ઘડે, દાતરડું ઘડે, કોડાળી ઘડે, તો આ બધી વસ્તુઓ લોખંડમાંથી કોણ બનાવે છે? લુહાર. ત્યારબાદ સૌના કામ સારા, સૌના કામ મોટા. સૌના કામ કેવા છે? સારા. અને સૌના કામ મોટા. ત્યારબાદ પ્રશ્ન સાત વાંચો અને લખો, તો અહીં પહેલું છે ઝાડ, તો આ વાંચવાનું છે અને તમારે લખવાનું છે. ત્યારબાદ હરણ, ત્યારબાદ હુકમ, ઘર, ઘુવડ, ઘડિયાળ, નળ, ઉતરડ, ઉજાસ, ઉન. ત્યારબાદ વાક્ય છે ગોવાર ગાય ચારે, તો તે તમારે અહીં લખવાનું છે. ખેડૂત ખેતર ખેડે, તે પણ તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ લુહાર તાતડું ઘડે, વણકર કપડાં વણે, કાપડ વણે. વણકર શું કરે? કાપડ વણે. અને કર્યો મકાન ચણે. ત્યારબાદ પ્રશ્ન આઠ જોડકણા સાંભળો ગાવો અને ચિત્ર શોધી ચોંટાડો. અહીં જોડકણા આપેલા છે તેના તમારે ચિત્ર શોધીને અહીં ચોંટાડવાનું છે. હર ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. આ કોણ છે? ખેડૂત. ખેડૂત શું કરે? હર ચલાવે ખેતર ખેડે, ખાતર અને નાખે, ખાતર ખેતરમાં નાખે, એ ઠંડી ગરમી સહન કરીને ધરતી પર અનાજ ઉગાડે છે અને ધરતીને લીલી રાખે છે. તો અહીં પહેલાં શેનું ચિત્ર ચોંટાડવાનું છે? આપણે ખેડૂતનું. ત્યારબાદ લાંબી લાકડી ખભે રાખી, ગોવાર ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે પાછો આવે. લાંબી લાકડી ખભે રાખે છે અને ગોવાર શું કરે? ગાય ચરાવે. પેટ ભરીને ઘાસ ચારી, સાંજે એ પાછો ઘરે આવે છે. તો અહીં બીજું ચિત્ર શેનું આવે? ગોવારનું. ત્યારબાદ છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. ડૉક્ટર શું કરે છે? કે આપણને તાવ માપે છે, જીભ તપાસે, આંખ તપાસે અને પછી દવા આપે. તો અહીં આપણે ડૉક્ટરનું ચિત્ર ચોંટાડવાનું છે. ત્યારબાદ ભારે મોટો ઘણનો ગા, એરણ માથે પડતો, લુહાર તીપે ગરમ લોડું, ખીલા સાકડી ઘડતો. લુહાર શું કરે? ગરમ લોડું તીપે અને બધા સાધનો બનાવે છે. તો અહીં આપણે શેનું ચિત્ર આવશે? લુહારનું. ત્યારબાદ સુતરભાઈ લાકડું લઈને કડવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. ટેબલ ખુરશી બનાવવા માટે સુથાર શું કરે? કડવત વડે લાકડુંને કાપે છે અને આડું ઊભું માપીને વ્યવસ્થિત ટેબલ બનાવે છે. તો અહીં સુથારનું ચિત્ર તમારે ચોંટાડવાનું છે. ત્યારબાદ દરજી મારું સત સીવેને, ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘડી સીવે, ઉપર આભલા રાખે. દરજી શું કરે?
આપણું શર્ટ સીવે છે, બટન ટાંકે છે, બેન માટે ઘઘડી સીવે છે અને અભલા ટાંકે છે. તો અહીં દરજીનું ચિત્ર આપણે મૂકવા ચોંટાડવાનું છે. ત્યારબાદ કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે ડોણા દોણી થાય. કુંભાર ચાકડા ઉપર માટલી બનાવે છે. તો અહીં કુંભારનું ચિત્ર આવે. ત્યારબાદ કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાધે. કડિયો શું કરે છે? ઈંટો ઉપર ઈંટો મૂકીને મોટા સિમેન્ટ વડે એ મોટી મોટી દિવાલ બનાવે છે અને મકાન બનાવે છે. તો અહીં કડિયાનું ચિત્ર આવે. તો બાળકો આ જોડકણા તમારે ગાવાના છે. ત્યારબાદ એની બાજુમાં એનું ચિત્ર ચોંટાડવાનું છે. ખેડૂતની બાજુમાં ખેડૂત, સુથાર, લુહાર, કુંભાર જેનું પણ ચિત્ર જ્યાં આવતું હોય ત્યાં તમારે ચોંટાડવાનું છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.